વડોદરા એસએસજી હોસ્પિટલના કેદી વોર્ડમાંથી મર્ડર અને બળાત્કારના પાકા કામના બે આરોપી કેદી વોર્ડના ટોયલેટની લોખંડની ગ્રીલ કાપી ફરાર થઈ ગયાની ઘટનામાં રાવપુરા પોલીસે બે પોલીસ જવાનોની ધરપકડ કરી છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બળાત્કાર અને મર્ડરના આરોપી એસએસજી હોસ્પિટલના કેદી વોર્ડ નંબર 13માં દાખલ કરાયા હતા. સબુર ડામોર પાકા કામનો કેદી મર્ડર અને બળાત્કારની આજીવન કેદની સજા ભોગવતો હતો, જ્યારે રાજુ નીનામાં બળાત્કારનો આરોપી છે, જે બંને ગઈકાલે રાત્રે કેદી વોર્ડના ટોયલેટની એક્સો બ્લેડથી ગ્રીલ કાપી ફરાર થઈ ગયા હતા. ટોયલેટની 12 ફૂટ જેટલી હાઇટથી તેઓ કૂદી હોસ્પિટલની પેરાફિટ દિવાલ કૂદી મુખ્ય રસ્તા પરથી ફરાર થયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ડોગે તપાસમાં શોધી કાઢ્યું હતું કે કેદીઓ હોસ્પિટલની વોલ કૂદીને ફરાર થયા હતા. સાથે ત્યાં કેદીઓએ ઉપયોગમાં લીધેલી હેક્સો બ્લેડ, લોખંડનું હથિયાર, કેદીની થેલી અને એક ધાબળો પણ મળી આવ્યો હતો. કેદી વોર્ડમાં બંને ફરાર કેદીઓ પાસે કટર બ્લેડ કેવી રીતે પહોંચી અનેક સવાલો ઊભા થયા છે. આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે, પરંતુ પોલીસને સફળતા મળી નથી. સમગ્ર ઘટનામાં પોલીસની શંકાસ્પદ કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થતા રાવપુરા પોલીસે એસએસજી જેલ ખાતે તૈનાત બે જવાનો પૈકી હથિયારધારી હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ પરમાર અને કોન્સ્ટેબલ કિશોર ગુલાબરાવ પાટીલની રાત્રિ દરમિયાન હાથકડી ખોલી આપવાના સંદર્ભ અંગે અટક કરી તપાસ વધુ હાથ ધરી છે. એસએસજી હોસ્પિટલ ખાતે પ્રિઝન વોર્ડ આવ્યો છે, જેમાં 13 નંબરના પ્રિઝન વોર્ડમાં આરોપી સબુર ડામોર તેમજ રાજુ નીનામા કરીને હતા, જેમાં સબુર 302-376નો આરોપી હતો, તેમજ રાજુ જે છે એ 376ના ગુનાનો આરોપી હતો, અને બંને પાકા કામના કેદીઓ હતા, જેઓ છેલ્લા ઘણા દિવસથી પ્રિઝન વોર્ડમાં સારવાર હેઠળ હતા. અને આજે રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા દરમિયાન એ લોકો કુદરતી હાજતે જવાના બહાને બાથરૂમમાંની જે ગ્રીલ આવી છે એ તોડીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે. આ બનાવ બન્યો તે વખતે ફરજ પર બેચરભાઈ જે હેડક્વાર્ટરના છે હેડ કોન્સ્ટેબલ, તેમજ ગુલાબરાવ કરીને છે એ બંને એ લોકોની ફરજ પર હતા. અને આ આરોપી ભાગી જવાથી એક રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આઈપીસીની કલમ 224 તેમજ 225 મુજબ. અને આજે ફરજ પર જે પોલીસ કર્મીઓ હતા તેમને પણ મદદગારીમાં ગુનામાં લેવામાં આવ્યા છે. આરોપી ફરાર થયા બાદ અલગ અલગ જગ્યાએ નાકાબંધી તેમજ પોલીસની વોચ ગોઠવવામાં આવી હતી, તેમજ ચેકિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આરોપીઓ મૂળ વતન દાહોદના હોય એ દિશામાં પણ તપાસ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. તદઉપરાંત આ જે આરોપીઓ છે એમાં બંને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને ઘણા દિવસથી એ લોકોની સારવાર ચાલુ હતી. આરોપીની જે બીમારી હતી એને લગતી એકને આરોપીને દમની બીમારી હતી તથા બીજાને પણ સ્ટમકના પ્રોબ્લેમ થતા એની સારવાર ચાલી રહી હતી. બંને આરોપી આરોપી જે બંને ફરાર થયા છે એ લોકો તો છે જ આ ગુનામાં આરોપી તરીકે, અને તેમજ અગાઉ જણાવ્યું એમ બંને પોલીસ કર્મીઓ જે એ લોકોની ફરજ હતી ત્યાં પ્રિઝન વોર્ડ પર એ લોકો વિરુદ્ધ પણ ગુનો એક જ ગુનામાં એમને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આરોપીના આજે જે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયો છે તેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરી અને એ લોકોની પણ સંડોવણી જે પ્રકારની હશે એ પ્રમાણે ધરપકડ કરવામાં આવશે. એ પછીનો સબ્જેક્ટ છે, એમાં હાલ તો પ્રથમ તો એ લોકોને પુરાવા આધારિત ધરપકડ કરવામાં આવશે અને પછી ખાતાકીય રાહે પગલાં લેવામાં આવશે.